નર્મદા વિકાસ મંત્રી શ્રી હનીસિંહ બધેલ દ્વારા છેલ્લા બે દિવસથી નર્મદા યોજના અંગે જે વિવાદાસ્પદ નિવેદનો કરવામાં આવી રહ્યા છે એ બેજવાબદારીપૂર્ણ નિવેદનો છે. મંત્રીશ્રીની જવાબદારી છે કે પોતે જે વિષય ઉપર નિવેદન કરતા હોય એ વિષયનો પૂર્ણ એમણે અભ્યાસ કરવો જોઈએ અને અભ્યાસ કર્યા સિવાય ચાર રાજ્યોને લગતી જે બહુ રાજકીય આ યોજના છે નર્મદા યોજના એના વિશે ટીકા ટિપ્પણ બહુ ગંભીરતાપૂર્વકને સમજીને જ એમણે કરવી જોઈએ એવી હું ગુજરાત પ્રતિ અપેક્ષા રાખું છું. હું શ્રી પટેલને જણાવવા માગીશ કે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા 8/2/2017 રોજ નામદાર સુપ્રીમ કોર્ટે જે જુદી જુદી રીટ અરજીઓ નર્મદા યોજનાની ઊંચાઈ વધારવા માટે નર્મદા યોજનાના દરવાજા બંધ કરવા માટે નર્મદા યોજનામાં પૂર્ણ કક્ષાએ પાણી ભરવા માટે અને નર્મદા યોજના વિસ્તારમાં આવતા વિસ્થાપિતોને ખસેડવા માટે એક બહુ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો અને નામદાર સુપ્રીમ કોર્ટે 8/2/2017 ચુકાદામાં સ્પષ્ટ રીતે નર્મદા યોજનાના ચારે ભાગીદાર રાજ્યો એટલે કે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને સ્પષ્ટ સૂચના આપી છે કે જે રાજ્યમાંથી જે વિસ્થાપિતોને ખસેડવાના થતા હોય નર્મદા બંધ આખો પૂર્ણ ભરાય ત્યાં સુધી જેને અસર થતી હોય એવા તમામ અસરગ્રસ્ત ગામના તમામ નાગરિકોને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એ બે રાજ્યોએ 31/7/2017 સુધીમાં ફરજિયાત રીતે ખસેડી લેવાના રહેશે અને 31/7/2017 પછી જે ચોમાસુનું પાણી આવવાનું ચાલુ થાય એ પાણીના દ્વારા નર્મદા બંધ જેટલું પાણી સમાઈ શકે એ પ્રમાણે ભરવાની નામદાર સુપ્રીમ કોર્ટે ગુજરાતને મંજૂરી પણ આપી અને ચારે રાજ્યોને એનો અમલ કરવાની એ સૂચના પણ આપી અને એના આધારે ગુજરાત સરકાર દ્વારા જે તે વખતે જ નર્મદા ઓથોરિટી દ્વારા નર્મદાના વિસ્થાપિતોને મધ્યપ્રદેશમાંથી પૂર્ણ કદની નર્મદા બંધની સપાટી ભરાઈ જાય ત્યાં સુધી છેલ્લા વિસ્તાર સુધી નર્મદાના નદીના પટમાં મધ્યપ્રદેશના જેટલા નાગરિકોના ઘર આવતા હોય કે જે ગામ આવતા હોય કે જે અન્ય નાની મોટી મિલકતો આવતી હોય એ બધું ખસેડી દેવાની સ્પષ્ટ સૂચના આપી હતી અને નર્મદા બંધ ભરાય તો એ લોકો ડૂબાણમાં જાય તો એ અંગે પણ ગુજરાત સરકારની કે નર્મદા કંટ્રોલ ઓથોરિટીની કોઈ જવાબદારી રહેશે નહીં અને જે તે સંબંધિત રાજ્યની સંપૂર્ણ જવાબદારી રહેશે એવી સ્પષ્ટ સૂચના નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આ ચુકાદા અંતર્ગત આપવામાં આવેલી અને જે તે વખતે જ મધ્યપ્રદેશની એ વખતની ભારતીય જનતા પક્ષની અમારી સરકાર શિવરાજસિંહજીની સરકાર દ્વારા આ ચુકાદાનો અમલ કરવા માટે મધ્યપ્રદેશના વિસ્તારની અંદર જેટલા વિસ્થાપિતોને ખસેડવાની જરૂર છે એ માટેનો ખર્ચ જે ગુજરાતે આપવાનો હતો સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એ ખર્ચની જે માગણી કરી એ પ્રમાણે એ જ વખતે તાત્કાલિક અમે 400 કરોડ રૂપિયા મધ્યપ્રદેશ સરકારના હવાલે મૂક્યા હતા અને આ રકમમાંથી વિસ્થાપિતોને જે વળતર આપવાનું થતું હોય એ મધ્યપ્રદેશ સરકારે આપી અને એમને
નર્મદાના પૂર્ણ કદના બંધ ભરાવ્યા પછી બધાને ખસી જવા માટે જે વળતર આપવા પાત્ર થતું હોય એ આ 400 કરોડની રકમમાંથી આપવાનું થતું હતું. નર્મદા બંધ સંજોગો વસાત ગયા વર્ષે પણ ઓછો વરસાદ થવાના કારણે પૂરેપૂરો ભરાયો નહીં. આ વર્ષે પણ અત્યારે આપણે જ્યારે 20 જુલાઈએ વાત કરી રહ્યા છીએ ત્યારે નર્મદા બંધની ગુજરાતની સરદાર સરોવર બંધની સપાટી પણ લગભગ 121 મીટર છે. આખો બંધ 138 મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે. 131 મીટર સુધી ભૂતકાળમાં જ્યારે ભારે પૂર આવ્યું ત્યારે દરવાજા નહોતા, છતાં પણ 131 મીટર સુધી ઊંચાઈ સુધીનું પાણી ઓવરફ્લો થઈ અને નર્મદા બંધમાંથી એટલે કે આપણા સરદાર સરોવર બંધમાંથી પસાર થયેલું, એટલે ટેકનિકલી એનો અર્થ એવો થાય કે 131 મીટર સુધી પાણી ભરાયું હતું. એ રીતે પણ આપણા નર્મદા બંધની સલામતીની એ વખતે ટેકનિકલી તપાસ પૂર્ણ થઈ ગયેલી. ત્યાર પછી 138 મીટર પૂર્ણ કક્ષાનો બંધ માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી તુરત જ મંજૂર કરી અને એનું લોકાર્પણ પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું. અને દાયકાઓથી જે યોજના ચાલતી હતી એ નર્મદા યોજનાનું બંધનું કામ એ સંપૂર્ણ પૂર્ણ કર્યું. હવે અત્યારે મધ્યપ્રદેશના મંત્રીશ્રી જે નિવેદન કરી રહ્યા છે એમનું નિવેદન મેં મીડિયામાં મોબાઈલ ઉપર જોયું. એમના નિવેદનમાં એ શું કહેવા માગે છે એ કોઈ સ્પષ્ટતા થતી નથી. ફક્ત એટલું જ બોલે છે કે હમારે લોકો કી ભાવનાઓ કો હમ નુકસાન નહીં પહોંચાયંગે, હમારે રાજ્ય કા લોકો કા ભી હમ ખ્યાલ રખેંગે. એમણે નર્મદા બંધની પૂર્ણ કક્ષા સુધી ભરવામાં શું પ્રશ્ન છે, એમનો શું વાંધો છે, એમની શું માગણી છે એ વિશે કોઈ પણ બાબત એમના નિવેદનમાં એ બોલતા નથી. બીજું હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને ને ખાસ કરીને ખેડૂતોને જણાવવા માગું છું, નાગરિકોને જણાવવા માગું છું કે તાજેતરમાં જ નર્મદા કંટ્રોલ ઓથોરિટીની દિલ્હી ખાતે જે મિટિંગ મળી હતી એ મિટિંગમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન ચારેય રાજ્યના નર્મદાની કામગીરી સંભાળતા સંબંધિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત હતા. ભારત સરકારના સિંચાઈ મંત્રી, સિંચાઈ સચિવશ્રી આ કમિટીના અધ્યક્ષ છે. અને એ કમિટીમાં એવો નિર્ણય કરવામાં આવ્યો કે નર્મદા બંધ ગુજરાતમાં જે સરદાર સરોવર છે, મધ્યપ્રદેશમાં જે ઇન્દિરા સાગર છે, તવા ડેમ છે અને અન્ય ડેમ છે, અત્યારે પણ આ વર્ષે પણ ઓછો વરસાદ હોવાના કારણે મધ્યપ્રદેશના બંધોમાં પણ જ્યારે પૂરતું પાણી નથી આવ્યું ત્યારે પાણીનો સંગ્રહ કરવો જોઈએ. એ પાણી ગુજરાતમાં પણ ખેડૂતો માટે સિંચાઈ માટે આપવું જોઈએ. પીવાનું પાણી આખા ગુજરાતનું 4 કરોડ જેટલા નાગરિકોનું જે આખા વર્ષ દરમિયાન આપણે નર્મદામાંથી દરરોજ 350 કરોડ લીટર કરતાં પણ વધુ પાણી નાગરિકોને પીવા માટે જે આપણે જરૂરિયાત છે એ પાણી પણ પૂરેપૂરું આપણે સંગ્રહ કરવો જોઈએ. અને આ બધી જ દ્રષ્ટિએ જોતાં મધ્યપ્રદેશની જે કમિટીમાં રજૂઆત હતી કે ભલે ઓછું પાણી છે પણ ઓછા પાણીથી પણ તમે વીજળીનું ઉત્પાદન કરો, તો ગુજરાત સરકારે અને અન્ય આપણા ત્રણેય રાજ્યોએ એનો વિરોધ કર્યો અને એમ કહ્યું કે અત્યારે જ્યારે વરસાદ આવ્યો નથી, પાણીની બહુ જ જરૂરિયાત છે, સિંચાઈ માટે જરૂરિયાત છે, પીવાના પાણીની ઉપલબ્ધિ માટે જરૂરિયાત છે, એટલે વીજળી ઉત્પાદન કરવા જો હાઈડ્રો પાવર સ્ટેશન ચલાવવામાં આવે તો એ પાણી બધું જ હાઈડ્રો પાવર ઉત્પન્ન કરી એના જનરેટર ચલાવી અને સીધું નર્મદા નદી દ્વારા દરિયામાં નકામું જતું રહે. એટલે અત્યારે જે અતિ જરૂરી, અતિ ઉપયોગી પાણી છે એનો
ખોટી રીતે દુરુપયોગ થાય અને પાણી દરિયામાં નકામું વહી જાય એટલે આપણે આગ્રહ કર્યો છે અને આ કમિટીમાં પણ સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી નર્મદા બંધની ઊંચાઈ 131 મીટર સુધી ભરાય નહીં ત્યાં સુધી આ વર્ષે વીજળી ઉત્પન્ન કરવા માટે હાઈડ્રો પાવર સ્ટેશન જે રિવરબેડ પાવર હાઉસ કહેવામાં આવે છે એ રિવરબેડ પાવર હાઉસ ચલાવવાના રહેશે નહીં 131 મીટર કરતાં વધુ પાણી ડેમમાં આવે એ પછી હાઈડ્રો પાવર સ્ટેશનો ચાલુ કરવા માટે અલગથી નિર્ણય કરવામાં આવશે બીજું હું આપને જણાવી દઉં કે જે કેનાલ આધારિત 250 મેગાવોટનું હાઈડ્રો પાવર સ્ટેશન છે એ તો અત્યારે નિયમિત રીતે ચાલે છે અને એની વીજળી 54% વીજળી પણ જે મધ્યપ્રદેશના ભાગમાં આવે છે એ 54% વીજળી મધ્યપ્રદેશ અત્યારે એનો ઉપયોગ કરી રહ્યું છે નર્મદા યોજનાનો મૂળભૂત હેતુ જે હતો એ પ્રમાણે ટ્રિબ્યુનલે 1978માં જે ચુકાદો આપ્યો નામદાર સુપ્રીમ કોર્ટે પણ જેને માન્યતા આપી છે એ પ્રમાણે નર્મદાનું પાણી એ મોટા પ્રમાણમાં ગુજરાતને મળે અને નર્મદા સરદાર સરોવર બંધથી જે વીજળી ઉત્પન્ન થાય 1200 મેગાવોટ જેટલી એ વીજળીમાં 54% હિસ્સો એ મધ્યપ્રદેશને મળે એટલે અત્યારે 250 મેગાવોટની વીજળીનું ઉત્પાદન ચાલુ જ છે અને એનો લાભ મધ્યપ્રદેશને મળે છે બીજું મધ્યપ્રદેશની અંદર જે બંધ આવેલા છે એ આપણા સરદાર સરોવર બંધ જેટલા જ મોટા છે એમાં ઇન્દિરા સાગર ડેમ છે તવા ડેમ છે અને ત્રીજો પણ એક ડેમ છે આ ત્રણેય ડેમમાં જે પાણી ભરાય એમાં જે પાણી છોડીને વીજળી ઉત્પન્ન કરવાની હાઈડ્રો પાવરની સિસ્ટમ છે એની વીજળી પૂરેપૂરી મધ્યપ્રદેશને મળે છે મધ્યપ્રદેશ પોતે ઈચ્છે તો પોતાના બંધોમાંથી પાણી છોડી અને હાઈડ્રો પાવર સ્ટેશન ચલાવી અને વીજળી મેળવી શકે છે એમાં ગુજરાત સરકારને કોઈ વાંધો કે કોઈ હરકત સહેજ પણ નથી આપણો કોઈ પણ વિરોધ એમાં નથી એ પાણીનો ઉપયોગ કરવા અને વીજળી ઉત્પન્ન કરવા મધ્યપ્રદેશનો અધિકાર છે પરંતુ મધ્યપ્રદેશ પોતાના બંધોમાંથી પાણી છોડી અને વીજળી ઉત્પન્ન ઓછું કરે છે અને ગુજરાતના સરદાર સરોવર ડેમમાં હજુ મર્યાદિત માત્રામાં ફક્ત 121 મીટર જેટલું જ જે પાણી આવ્યું છે એને પાવર હાઉસ ચલાવવા માટે હાઈડ્રો પાવર સ્ટેશન ચલાવવા માટે છોડવાનું અને નદીમાંથી દરિયામાં જાય એ પ્રમાણેની જે માગણી કરે છે એ સહેજ પણ વ્યાજબી નથી અને નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ 15 એપ્રિલે દિલ્હીમાં જે નિર્ણય કર્યો છે કે 131 મીટર સુધી નર્મદા બંધમાં જે પાણી ભરાય એ પછી જ હાઈડ્રો પાવર સ્ટેશન ચલાવવાના છે 131 મીટર પાણી ભરવાની જરૂરિયાત બંને રાજ્યોને અત્યારે છે ત્યારે સ્વાભાવિક છે કે મધ્યપ્રદેશના મંત્રીશ્રી જે નિવેદન કરે છે એ ગેરવ્યાજબી છે યોગ્ય નથી 40 વર્ષથી નર્મદા યોજનાની જે કામગીરી ચાલે છે સદનસીબે અત્યાર સુધી બધા જ ભાગીદાર રાજ્યોએ અરસપરસ સુમેળથી ચર્ચા વિચારણા કરી બધા જ નિર્ણયો કર્યા છે કોઈએ એકબીજા વિરુદ્ધ અત્યાર સુધી આવા જાહેર નિવેદનો ગમે તે પક્ષની સરકાર હોય છતાં પણ કર્યા નથી પણ નર્મદાના મધ્યપ્રદેશના મંત્રીશ્રીએ જે નિવેદન કર્યું છે એ દુઃખદ છે યોગ્ય નથી અને 15 એપ્રિલની મિટિંગમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટી જે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશથી બનેલી છે એમાં જે નિર્ણય લેવાયો છે એ પ્રમાણે 131 મીટર સુધી પાવર હાઉસ ચલાવવાના રહેતા નથી એમનું એમણે ધ્યાન રાખવું જોઈએ એનો અભ્યાસ કર્યા પછી છતાં પણ એમને કોઈ પ્રશ્ન હોય કોઈ મુદ્દો હોય એમના મધ્યપ્રદેશ માટે તો એમણે સરકાર તરફથી અમારી સરકારને એટલે કે આપણી ગુજરાત સરકારને પત્રવ્યવહારથી ટેલિફોનથી ચર્ચા વિચારણા કરી અને યોગ્ય માધ્યમથી ધ્યાન દોરવું જોઈએ પણ જાહેરમાં નિવેદન કરી અને નર્મદા યોજનાને અંગે ગુજરાતના ખેડૂતોને નુકસાન થાય ગુજરાતની પ્રજાને નુકસાન થાય
અને ગુજરાતમાં ચિંતાની લાગણી ફેલાય એવું જે નિવેદન કર્યું છે એ યોગ્ય નથી. આ નિવેદનને આપણે યોગ્ય ઠરાવતા નથી અને જે નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ નિર્ણય કર્યો છે કે 131 મીટર સુધી પાણી ભરાય ત્યાર પછી જ વીજળી ઉત્પાદન કરવા માટે વિચારણા કરવાની છે એ નિર્ણયને ગુજરાત સરકાર અમલ કરશે. તો નર્મદાનું બધું જ પાણી જે તે વખતે વેચાયેલું જ છે. ગુજરાતના ભાગની અંદર 9 મિલિયન એકર ફીટ પાણી આવ્યું છે. મધ્યપ્રદેશના અન્ય રાજ્યોને પણ યોગ્ય જથ્થામાં પાણીની ફાળવણી થઈ છે. સમજી લો કે બધા જ બંધો પૂરેપૂરા ભરાયા અને સારો વરસાદ થયો તો એમાં જે પાણી સરદાર સરોવર બંધમાં હોય કે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર કે અન્ય બંધોમાં હોય એ બધું જ પાણી ચારેય રાજ્યોની ભાગીદારીવાળું ચારેય રાજ્યોની માલિકીવાળું પાણી છે અને જ્યારે ગુજરાતને જરૂર પડે એ પ્રમાણે 9 મિલિયન એકર ફીટ પાણી પૂરેપૂરું મધ્યપ્રદેશ ગુજરાતને આપવા માટે કાયદાથી નિયમોથી અને સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે બંધાયેલું છે. કદાચ વરસાદ ઓછો પડે અને સમજી લો કે પૂરતું પાણી ન આવ્યું તો જેટલું પાણી 9 મિલિયન એકર ફીટના અનુસંધાનમાં ગુજરાતને ફાળવવાનું થતું હોય, સમજી લો કે 8 મિલિયન એકર ફીટ પાણી ફાળવવાનું થયું તો 8 મિલિયન એકર ફીટ પાણી આપણને ફાળવવું પડે અને ફરજિયાત એમણે એટલું પાણી છોડી અને ગુજરાતના સરદાર સરોવર બંધમાં પહોંચાડવું પડે એ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ટ્રિબ્યુનલના અને આર્બિટ્રેશનના અને બધાના ચુકાદા પ્રમાણે માન્ય થતી ઠરેલું છે. એટલે એમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સરકાર ક્યારેય પણ ફેરફાર કરી શકે નહીં. સારા આવે જાય છે કેટલું આવ્યું આજે જુઓ ને 20 તારીખ આજે રાત સવારે સુધીમાં 39,553 ક્યુસેક પાણી આવ્યું. ઘણું સારું આવ્યું છે પણ એમાં પણ સ્પષ્ટતા કરી લો કે ઇન્દિરા સાગરથી માંડી અને આપણો સરદાર સરોવર બંધ એ બંનેની વચ્ચે લગભગ 200 કિલોમીટરનું અંતર છે. એટલે ઇન્દિરા સાગરમાંથી મધ્યપ્રદેશ પાણી ન છોડે પણ આ 200 કિલોમીટરના હજારો હેક્ટર વિસ્તારમાં જે વરસાદ થાય એ વરસાદનું નર્મદા નદીમાં આવેલું પાણી અથવા અન્ય નદીઓના માધ્યમથી નર્મદા નદીમાં આવેલું પાણી એ અન્ય કોઈ જગ્યાએ રોકાતું નથી, એ સીધે સીધું આપણા સરદાર સરોવર બંધમાં આવે છે. અને મને મળેલી માહિતી પ્રમાણે આ જે 39,000 ક્યુસેક પાણી આજે જે આપણને પ્રાપ્ત થયું છે એ વરસાદનું પાણી છે, મધ્યપ્રદેશે છોડેલું પાણી નથી. ભાઈ બરાબર છે ને નાગપરા? હા બરાબર. સારું. બીજું, મધ્યપ્રદેશ પોતાના બંધોમાંથી પાણી છોડી એના રાજ્યની જરૂરિયાત માટે વીજળી ઉત્પન્ન કરે છે. વીજળી ઉત્પન્ન કરવા માટે એમના હાઇડ્રો પાવર સ્ટેશન ચલાવવું જરૂરી છે. એટલે જ્યારે એમને વીજળી જોઈતી હોય ત્યારે ફરજિયાત એમને પાણી છોડવું પડે અને એ જે પાણી છોડી હોય એ નર્મદા નદીના માધ્યમથી એ આપણા સરદાર સરોવર બંધમાં આવે છે. એટલે વરસાદનું પાણી પણ આપણને પ્રાપ્ત થાય અને વીજળીનું ઉત્પાદન કરવા ઇન્દિરા સાગર ડેમમાંથી જે પાણી છોડી હોય એ પણ નર્મદા નદીના માધ્યમથી સરદાર સરોવરમાં આવે છે. એ બંને રીતે આ પાણી આપણને પ્રાપ્ત થાય છે. ગુજરાતના ખેડૂતો માટે અષાઢી બીજથી જ નર્મદા કમાન્ડ વિસ્તારમાં પાણી છોડવાની મેં જાહેરાત કરી હતી. વિધાનસભામાં પણ એ અંગે મેં જાહેરાત કરી હતી અને એ જ પ્રમાણે અષાઢી બીજથી એટલે કે 4 જુલાઈથી નર્મદા બંધમાંથી સરદાર સરોવરની
કેનાલોમાં પાણી છોડાઈ રહ્યું છે. પહેલાં 5 થી 6 હજાર ક્યુસેક પાણી છોડતા હતા, હવે પાણીની જરૂરિયાત વધી છે. એટલે લગભગ જો ગઈકાલનો તમને તાજો આંકડો આપું તો આપણે 6 હજાર ક્યુસેક પાણી અત્યારે છોડી રહ્યા છીએ, 12 હજાર ક્યુસેક પાણી છોડીએ છીએ. અને 12 હજાર ક્યુસેકમાંથી સિંચાઈ માટે અને પીવાના પાણી માટે બંને માટે એનો ઉપયોગ કરીએ છીએ. ખારીકટ કેનાલ અને ફતેવાડી કેનાલ જે ડાંગર વાવતા વિસ્તારોમાં આવેલી છે એ નર્મદા કમાન્ડમાં નથી આવતી, છતાં ખેડૂતોના હિત માટે ખેડૂતોના લાભાર્થે સરદાર સરોવર બંધનું પાણી પણ નર્મદા કેનાલ મારફતે આ બંને જગ્યાએ આપવાની આપણે શરૂઆત કરી છે. અને નર્મદા કમાન્ડ વિસ્તારમાં આખા કમાન્ડમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ત્યાં જ્યાં પાણી પહોંચાડાય છે બધી જ જગ્યાએ મોટા પ્રમાણમાં કેનાલોનું નેટવર્કનું કામ પૂરું થયું છે. ત્યાં અત્યારે બધી જ જગ્યાએ ખેડૂતોને પાણી અપાઈ રહ્યું છે.